मिर्ची मॉर्निंग। दुनियाना दरेक देश मां चाले ए भाषा कई? दुनियाना दरेक देश मां चालेज ये छे पैसानी भाषा। पैसो बधीज लैंग्वेजेस बोली शके छे। दरेक माणसना टेरवा आँखो मगज पैसानी भाषा कड़ी शके छे। आ एक भाषा एवी छे जेने माणसना मनमां सरहदो उभी करी छे। नाना मोटा, अमीर गरीब, आपणा जेवा, આપણા જેવા નહીં, આપણે જેમની સાથે ઉઠીએ બેસીએ ફરીએ એ વર્ગના, આ ભેદ ઉભો કરનાર એક જ તત્વ છે પૈસો। પણ સાવ સાચું કહું, મને પૈસાના રણકાર કરતા પ્રેમના ટહુકામાં વધારે મજા આવે છે। જાણું છું કે પ્રેમથી પેટ ના ભરાય, પણ તોય જરા ઊંડાણથી સમજાવ। ગયા અઠવાડિયે મારી પર એક ફોન આવ્યો। ફોન કરનારની ઉંમર, વૃદ્ધત્વ અવાજમાં વર્તાતું હતું। એમને ફોન પર વધુ વાત કરવાની ફાવટ ન હોય એ પણ એમના વાક્યો પરથી સમજાતું હતું। પણ હું પહેલી 15-20 સેકન્ડ સુધી કળી નહોતો શકતો કે કોનો અવાજ હતો। એમણે મને એ કહેવા ફોન કર્યો હતો કે મારા નામની ટપાલ આવી છે। માત્ર મારા નામની નહીં, પણ મારા અગત્યના કામની પોસ્ટ છે। હવે એમનો આ નંબર મારા ફોનમાં સેવ્ડ નહોતો, એટલે અજાણ્યા નંબરથી ખૂબ જાણીતો અવાજ સાંભળીને હું ગૂંચવાયો કે કોણ છે। સામેથી એમણે કહ્યું નથી કે એ કોણ છે, પરિચય નથી આપતા, અને અચાનક મનના ઊંડાણમાં એક ઝબકારો થયો કે આ તો સવિતા માસી, મારા જૂના ઘરના પાડોશી, જેમના સહવાસમાં મારું આખું બાળપણ વીત્યું છે। એ એક ઝબકાર અને વર્ષો પછી સાંભળેલા માસીના અવાજનો એ જૂનો રણકાર, જાણે બે ઘડીમાં હું આખું બાળપણ જીવી ગયો। માસીના હાથના બાજરીના વડા, એમના ઘરના ચૂલાના તપેલે ગરમ કરેલા પાણીથી શિયાળામાં નાહવું, રોજ રાત્રે એમના ઘરે મારું ટીવી જોવા જવું, એમના ખાટલે જ ઊંઘી જવું, ઓટલા પર પડેલા એમના ખાટલાને નાટકનું સ્ટેજ બનાવીને નાટકો કરવા, મારા મમ્મી બહારગામ ગયા હોય ત્યારે કેમ છે બેટા કહીને મારું બધું જ ધ્યાન રાખવું, ઘરને તાળું મારીને એમના ઘરે ચાવી મૂકીને જવું, મમ્મી પપ્પાએ કદી ગુસ્સો કર્યો હોય ત્યારે માસીનું વચ્ચે પડીને બચાવવું, એમના આંગણાના લીમડાના સૂકા પાંદડાની ધૂપ કરવી, ઘર આંગણે ઊંઘેલા સરગવાનું શાક, ઘરના આંબાની કેરીનો છુંદો, દિવાળીમાં બંને ઘરે સાથે મળીને બનાવેલા ફરસાણ, ઓટલા ક્રિકેટ, એમની બારીના અમે તોડી નાખેલા કાચ, એમના સંતાનો સાથેની મારી ફ્રેન્ડશિપ, 5 વર્ષનો હતો ત્યારથી લઈને 30 વર્ષ સુધીના મારા જીવનની દરેક સારી નરસી ક્ષણોના એ સાક્ષી રહ્યા હોય, સારા રિઝલ્ટ વખતે એમની આંખોમાં વ્યક્ત થતો આનંદ અને કોઈ દુઃખના પ્રસંગમાં એમના ચહેરા પર છવાયેલો વિષાદ, એક ઝપાટામાં પાડોશના પ્રેમની યાદથી હૃદય છલકાઈ ગયું। તમને પણ આ સાંભળીને કોઈ યાદ આવ્યું ને? એક એવો સંબંધ જેમાં પૈસાનું કોઈ જ મહત્વ નહોતું, માત્ર લાગણી ભીનો સંબંધ હતો। તમે તમારા જીવનના આવા દરેક સંબંધને સેલિબ્રેટ કરી શકો, ઉજવી શકો એવી વિશની સાથે દિવસની શરૂઆત કરીએ। મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।